મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સોનિયા ગાંધી 24મીએ અને રાહુલ 26મીએ આવશે ગુજરાત. અહેમદ પટેલ ભરૂચમાં આજથી કરશે ઝંઝાવાતી પ્રચાર. આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને સિસોદિયાની 2014 પાસપોર્ટની વિગતો બહાર લાવવા અશ્વિની ઉપાધ્યાયની માંગ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન પંચમુખી હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી. વેલાનગર ગાર્ડન પાસે આવેલ શંભુ કોફી બારમાં આગ લાગતા 5 દુકાનો આવી ઝપેટમાં. લોકસભાની ચૂંટણીનો જોર સુધી ચાલી રહેલો પ્રચાર. પ્રચારમાં અવનવા નુસ્ખા અજમાવતા ઉમેદવારો. કાચીની ટીમ અમદાવાદમાં. સુભાષ દાઈ, મિત્તી અને કાર્તિકે કર્યું પ્રમોશન. ગુજરાતમાં 24મી એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી, જ્યારે 26મી એપ્રિલે ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારે આવનાર છે, જેમાં ભાજપના વિકાસના દાવાઓની પોલ ખોલવા કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને અડીને આવેલા ખેરાળુથી ભાજપને ગુજરાતમાં ઘેરવાનો એક્શન પ્લાન બનાવ્યો છે. એ જ દિવસે તેઓ વલસાડમાં નવસારી, ભરૂચ, સુરત અને બારડોલી લોકસભાની બેઠકને કેન્દ્રમાં રાખીને જનસભા સંબોધશે. સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચારના એક દિવસ પછી 26મી એપ્રિલને શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મધ્ય ગુજરાતના પંચમહાલમાં જનસભાને સંબોધશે. પંચમહાલથી તેઓ વડોદરા, આણંદ, ખેડા જેવી મધ્ય ગુજરાતની બેઠકોને આવરી લેતા આદિવાસી, ઔદ્યોગિક વિકાસ અને રોજગારી જેવા મુદ્દાઓ અંગેના ભાજપ સરકારના દાવાઓની પોલ ખોલશે. સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધી બોટાદમાં પણ ભાવનગર, જૂનાગઢ, જામનગર, અમદાવાદ પશ્ચિમ અને સુરેન્દ્રનગર સહિતની બેઠકોને આવરી લઈને કોંગ્રેસના ઉમેદવારો માટે રેલીને સંબોધશે. સોનિયા અને રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસ અભિયાનનો પહેલો રાઉન્ડ છે. આ જ રીતે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ આજથી ભરૂચ ખાતે 3 દિવસનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરનાર છે, જેમાં તેઓ વિવિધ રેલીઓ તેમજ ગ્રુપ મીટિંગોને પણ સંબોધનાર છે. દેશની સામાન્ય જનતાને નવી આશાનું કિરણ જણાવતી આમ આદમી પાર્ટી 10 જનપદના ઇશારે ચાલે છે. આ ગંભીર આક્ષેપ આપના પૂર્વ નેશનલ કાઉન્સિલર અને ફાઉન્ડર મેમ્બરની મેમ્બર અશ્વિની ઉપાધ્યાય લગાવ્યો છે. ગઈકાલે અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે આપમાં ચાલતી પોલમપોલ, વ્યક્તિવાદ, જૂથવાદ અને અરાજકતા વિશે જણાવ્યું. તેમણે એવો આક્ષેપ લગાવ્યો કે આ પાર્ટી ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને સ્વરાજ તેના મૂળ સિદ્ધાંતોમાંથી અળગી થઈ ગઈ છે. હાલના તબક્કે આપ યુએસ સીઆઈએ ફાઉન્ડેશન અને કોંગ્રેસના હાથની કઠપૂતળી બની રહી છે. અશ્વિની ઉપાધ્યાય 2005 થી અરવિંદ કેજરીવાલ આણી મંડળી સાથે સંકળાયેલા હતા, પરંતુ હકીકતો સામે આવતા તેમની આંખે પડેલો પડદો દૂર થઈ ગયો. તેમણે જણાવ્યું કે જો આપના ભાંડા ફોડવા હોય તો તેમના કૌભાંડો જાણવા હોય તો અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને યોગેન્દ્ર યાદવે 2004 થી અત્યાર સુધીમાં કઈ કઈ વિદેશ યાત્રાઓ કરી છે તે જાણવા તેમના પાસપોર્ટ તપાસવા જોઈએ. યોગેન્દ્ર યાદવ તો સોનિયા ગાંધીના સેક્રેટરી સાથે વિદેશ ગયા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપ જેવા જ પક્ષમાં જ ખરાબી આવતા 15 વર્ષ થયા હશે તો આપમાં તો માત્ર 15 મહિનામાં જ આવી ખરાબી આવી ગઈ છે. પાસપોર્ટ 2004 સે અબ તક કચે હો જાય 10 સાલ તો બહોત બડી એક કન્સ્પિરેસી ये पकड़ में आएगी. ये लोग कैसे अमेरिका के CIA और फोर्ड फाउंडेशन के सारे पे काम कर रहे हैं. इनकी यात्राएं जर्मनी और अरब देशों में कब कब हुई हैं, इनका अमेरिका कितना फ्रीक्वेंट विजिट होता है, वो डिटेल केवल और केवल पासपोर्ट के माध्यम से आ सकता है. मैं सब कुछ जानता हूँ. मैं अपने पिताजी को जानता हूँ, मेरे पिताजी कौन है. मैं अपने बेटे को जानता हूँ, मेरा बेटा कौन है. लेकिन मित्रों, मैं प्रूव नहीं कर सकता ये मेरे पिताजी हैं. जब तक मेरे पिताजी को मेरा DNA टेस्ट नहीं किया जाए, और मैं डॉक्टर नहीं हूँ, मैं DNA करता हूँ. मैं अपने बेटे को नहीं प्रूव कर सकता मेरा बेटा है जब तक DNA नहीं होगा. तो DNA तो करती है सरकारी एजेंसियाँ. मैं इसीलिए मैंने पिटिशन डाल रखी है, प्रधानमंत्री कार्यालय में डाला. पिछले 6 महीने से लड़ रहा हूँ, कुछ हुआ नहीं अभी. देखता हूँ उनका नई सरकार कुछ करें, अदरवाइज मैं दोबारा सुप्रीम कोर्ट फिर से की अपील करने वाला हूँ. बहुत बड़ा देश के
एकता और अखंडता के खिलाफ साजिश चल रही है देश को कमजोर करने की। और दुर्भाग्यवश आम आदमी पार्टी का जो शेष नेतृत्व है वो उनके हाथों में खेल रहा है जिन शक्तियों ने रूस के पंजे टुकड़े किए। ज्ञातिवाद, सांप्रदायिकता, भ्रष्टाचार, परिवारवादनी गंदगीथी आप खदबदी रह्यू छे। आरोपीओ અને આતંકવાદીઓને સમર્થન આપનારાઓને તેમણે લોકસભાની ટિકિટો આપી છે, જે પ્રજાના વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટી ક્રૂર મજાક કરી છે। અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર હનુમાન જયંતિ નિમિત્તે ઉજવણી માટે મંદિરને ફૂલો ફુગ્ગાઓ રોશનીથી શણગારવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે હનુમાન ચાલીસા તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા હનુમાન દાદાની મહાઆરતી પણ યોજાઈ હતી। આ ઉપરાંત 56 ભોગ દર્શન નો લાભ પણ દર્શનાર્થીઓએ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ પંચમુખી હનુમાન ગેરુ માટીના સ્વયંભૂ પ્રગટ થયેલા છે। જ્યારે પાંડવો વનવાસ ગયા હતા ત્યારે તેમને ધોળકા માટેનો રસ્તો હનુમાનજીએ બતાવ્યો હતો તેવું પણ લોકવાયકાઓમાં જાણવા મળ્યું છે તેમ મંદિરના પૂજારી જણાવી રહ્યા છે। અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા સંભુજ કોફી બારમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ફાટી નીકળી હતી। આગમાં વાડીલાલ આઈસ્ક્રીમનું પાર્લર, સંભુજ કોફી બાર, પ્રભુ પાન પાર્લર, ટેમ્પરેચર રેસ્ટોરન્ટ અને એક ટ્યુશન ક્લાસીસ ભસ્મીભૂત થઈ ગયા હતા। ગૃહ શોભા ફર્નિચરના શોરૂમમાં આગને કારણે કઈ નુકસાન થયું ન હતું, પરંતુ આગને કારણે ગરમી તથા આગને બુઝાવવા માટે પાણીનો મારો કરાતા ફર્નિચરને ભારે નુકસાન થયું હતું। આ વિનાશક આગમાં લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। સદનસીબે આગને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે લેવાયેલા પગલાને પરિણામે આજુબાજુમાં આવેલી 45-50 દુકાનો, નાના મોટા શોરૂમો તથા ઓફિસો બચાવી લેવામાં આવી હતી। 2.5 કલાક પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે સાંજે 6:30 વાગ્યાના સુમારે શંભુ કોફી બાર અને હોટલના સાઇનબોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટને કારણે પ્રચંડ આગ લાગી નીકળી હતી, જેના કારણે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા શંભુજ કોફી બારમાં આગ ફાટી નીકળતી હોવાની જાણ થતા જ મેમનગર ફાયર સ્ટેશન ખાતે 2 ફાયર ફાઈટર, 6 ટેન્કર સહિત 9 જેટલા વાહનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે લોકસભાના ઉમેદવારો પ્રચારમાં અવનવા નુસ્ખાઓ અજમાવી રહ્યા છે। ગઈકાલે હનુમાન જયંતિ નિમિત્તે લોકસભાના ઉમેદવાર હિંમતસિંહ પટેલે તેમના વિસ્તારમાં આવેલા અનેક હનુમાન મંદિરોમાં મસ્તક ઝુકાવી લોકસભાની જીત માટે પ્રાર્થના કરી હતી, જ્યારે વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં જઈને સ્વામીજીના આશીર્વાદ લઈ ભજન કીર્તનમાં કીર્તનનો પણ લાભ લીધો હતો। જ્યારે બીજી બાજુ પ્રચાર દરમિયાન એક વરરાજા લગ્ન માટે નીકળ્યા હતા ત્યારે તેમણે ઘોડા ઉપર બેઠેલા વરરાજાને પુષ્પમાળા પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। આમ લોકસભાના ઉમેદવાર હાલમાં પોતાના વિસ્તારમાં અવનવા નુસ્ખા કરીને પ્રચાર કરી રહ્યા છે અને પ્રજાનું ધ્યાન પોતાની તરફ દોરવાના પ્રયાસો કરી રહ્યા છે। જ્યારે બીજી બાજુ લોકોનું એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ચૂંટણી આવે ત્યારે ભગવાન યાદ આવે છે તેમજ પ્રજા યાદ આવે છે, ચૂંટણી બાદ આ બધા ક્યાં ગુમ થઈ જાય છે તે જાણવા મળતું નથી। તો બીજી તરફ આ જ બેઠકના ભાજપના ઉમેદવાર પરેશ રાવલ ગાડામાં બેસીને પણ પ્રચાર કર્યો હતો। બોલિવૂડના ડાયરેક્ટર અને શોમેન સુભાષ દાઈને અમદાવાદ શહેરમાં યુવાનો સાથે ચર્ચા આદાન પ્રદાન કરી આગામી આતુરતાની વાટ જોવાતી ફિલ્મ કાંચીની મુખ્ય જોડી અમદાવાદમાં આવી હતી। મોહક મિસ્તી, કાર્તિક આયન સહિત ત્રણેય મુક્તા 2 સિનેમાસ ખાતે મીડિયા સાથે તેઓએ ચર્ચા કરી હતી। મુક્તા આર્ટ લિમિટેડ દ્વારા નિર્મિત ફિલ્મ રૂપેરી પડદે 25 એપ્રિલના રોજ રજૂ થનાર છે। ફિલ્મ વિશે બોલતા સુભાષ દાઈ જણાવે છે કે કાંચી એ મારો ભવ્ય પ્રોજેક્ટ છે। ફિલ્મ કોમર્શિયલ હોવા છતાં આજની યુવા નારીને પ્રેરણાત્મક વાર્તા છે। કાંચી એ 18 વર્ષની છોકરીની વાર્તા પર આધારિત ફિલ્મ છે। આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી મોહક મિસ્તી એ પ્રથમ વખત આ ફિલ્મમાં કામ કરી રહી છે, જ્યારે કાર્તિક આયન પણ આ ફિલ્મથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જવા માટે પ્રયત્ન કરી રહ્યો છે।
कानून को हिला दिया है वो एक लड़की है। काकड़ा है यहां, काकड़ा। तो मित्रों आता अत्यार सुधीना मुख्य समाचार, समाचार निखास गतिविधि माटे आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन। नमस्कार।